ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં પણ કાર્યકરો અને હોદ્દેદારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને કચ્છ સૌરાષ્ટ્રની જવાબદારી સંભાળતા ગુજરાતના સહપ્રભારી રાજીવ સાતવે રવિવારે આખો દિવસ કચ્છ જિલ્લામાં ખૂણે ખૂણેથી આવેલા તાલુકા જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો અને ટિકિટ વાંચીઓ સાથે બેઠકોનો દોર આરંભ્યો હતો. ખાસ કરીને ચૂંટણી પહેલા કાર્યકરોને મળીને તેમની લાગણી જાણી શકાય તે હેતુથી આ બેઠકો યોજાઈ હતી. ખાસ કરીને જિલ્લા સંગઠન દ્વારા સંભવિત ઉમેદવારોના નામો પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવેલ છે, ત્યારે રાજ્યના વિવિધ ભાગોમાંથી સેન્સ લઈને સમગ્ર માહિતી સ્ક્રીનિંગ કમિટીને આપવાની કવાયત ચાલી રહી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉમેદવારો પર મોહર મારશે તેવું સાતવજીએ જણાવ્યું હતું. આ બેઠકો દરમિયાન જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી સાથે રહ્યા હતા. આજે ઓલ ઇન્ડિયા સમિતિના કોંગ્રેસ પક્ષના અમારા નેતા વર્તમાન સાંસદ રાજીવ સાતવજી, જેઓ સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રભારી તરીકે જવાબદારી સંભાળે છે, આજે કચ્છની મુલાકાતે ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે કચ્છના 6 વિધાનસભા ક્ષેત્રના આગેવાનોને રૂબરૂ મળી અને સૂચનો મેળવી અને સંગઠનને આવનારા દિવસોમાં પરિણામલક્ષી બનાવવા માટે અને ખાસ કરીને સારા ઉમેદવારોની પસંદગી થાય એની કવાયતના ભાગરૂપે અને જે ઉમેદવારની પ્રક્રિયા છે પસંદગીની એમાં વધુ સરળતા કઈ રીતે લઈ શકાય, આવનારા દિવસોમાં કયા મુદ્દા ઉપર લોકોની વચ્ચે જવું, એવા તમામ પરામર્શ કરવા માટે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી 1-to-1 અને ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આજે કચ્છના દરેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો સાતવ સાહેબજીને મળ્યા અને ખાસ આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ સરકારે જે પ્રજાને બેહાલ કર્યા છે, પરેશાન કર્યા છે, એમાંથી ગુજરાતની પ્રજાની સાથે સાથે કચ્છની પ્રજાના પણ આવનારા દિવસોમાં સમસ્યાનું સમાધાન થાય એના માટે કોંગ્રેસ પક્ષ પ્રજાની પડખે રહી અને પ્રજાના સહકારથી, પ્રજાના આશીર્વાદથી જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસની પણ 6 બેઠકો કચ્છમાં જીતાય એના માટેની આ કવાયત છે અને સારા સૂચનો સમગ્ર કચ્છમાંથી આવ્યા છે. દરેક દાવેદારો, ઈચ્છુક ઉમેદવારોએ પણ એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે પાર્ટી જે પસંદગી કરશે એમાં ખભે ખભા મિલાવીએ અને સાથે રહી અને આવનારા દિવસોમાં ભાજપને પરામર્શ કરશું એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.